નમસ્કાર દર્શક મિત્રો અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંત્રગ આજે એક એવું વ્યક્તિત્વ કે કદાચ એ વ્યક્તિને જોઈને પહેલાં તો કદાચ ક્યાંક આપણને આપણા દિલમાં તેમના માટે એક દયાની લાગણી થાય પરંતુ જ્યારે તે વ્યક્તિ વિશે આપણે જાણીએ કે આ વ્યક્તિએ પોતે કરેલા કાર્યો કેવા છે તો આપણને તેમના માટે અહોભાવ થાય સ્ટુડિયોમાં હાજર છે અત્યારે એક એવી પ્રેરણાની મૂર્તિ કે જેને જોઈને કદાચ આપણી સામે ઊંચા મસ જેવા જો ડુંગરો દુઃખના ડુંગર હોય તો પણ તે આપણને બિલકુલ નાના લાગશે કારણ કે આ વ્યક્તિએ એટલી બધી તકલીફોને પોતાના જીવનમાં જ્યારે સ્વીકારી લીધી અને આ તકલીફોને તરવાનો માર્ગ બનાવીને તેઓ એક શિખરે પહોંચ્યા આપણી સાથે જ આજે પદ્મશ્રી કનુભાઈ ટેલર कनुभा टेलर साथ करता पे आपने बताइए कनु भाई बता विषय आवा तो हमारे देश में करोड़ों की आबादी विकलांगता से अभावित है इन विकलांग जनों को सर उठा जीना सिखाने के उद्देश्य को पूरा करने के लिए तकरीबन तीन दशक से एक ही मंजिल की ओर बढ़ते जा रहे हैं कनु भाई। मंजिल में बढ़े जा रहे हैं और पीछे कुछ ऐसे कारना में छोड़ते जा रहे हैं कि उसकी गूंज दुनिया भर में सुनाई देती है करो भाई अपना स्वागत है कार्यक्रम में करो भाई सौ पहला तो आपने पूछवा मन था कि के कोई एक व्यक्ति ने कदाच एक अंग नानकड़ू अंग पण कदाच जो थोड़ा समय माटे काम नहीं कर दू सीधो ज एक्जाम्पल आपूँ कि कदाच एक हाथ है सतत एज पोजिशन में हूँ રાખ્યો છે કે એક પગ છે એક જ પોઝિશનમાં રાખ્યો છે અને ખાલી ચડી જાય છે અને એક હાથ અથવા તો આટલો પંજાનો ભાગ એ પણ ખાલી ચડી જવાના કારણે જો કદાચ ત્રીસ સેકન્ડ માટે ચાલીસ સેકન્ડ માટે જે બરાબર કામ નથી કરતો તે વ્યક્તિ ટેન્શનમાં આવી જાય છે પરસેવો વળી જાય છે એને ઘણા બધા વિચારો આવે છે તેની સામે આપને બે પગ કહી શકાય કે કમરથી નીચેનો ભાગ બિલકુલ પોલિયોગ્રસ્ત અને સતત જન્મથી લઈને અત્યાર સુધી ઓગણીસો છપ્પનમાં જન્મ થયો ત્યારથી અત્યાર સુધી આવી વિકલાંગતાને નહીં કહું હું આને કહીશ કે કદાચ કુદરતે અલગ કામ માટે કંઈક વિશેષ એક મિશન સાથે જ કદાચ આ એક આપને આ શ્રાપની પણ આ એક વરદાન ગણો છો આને આપવાંગભાઈ સૌથી પહેલાં તો આ ચેનલ જેપીટીએલ ચેનલના દર્શકોને હું મારા વંદન કરું છું આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આને તમે શ્રાપ ગણો છો કે વરદાન ગણો છો હું આને એક ઈશ્વર આપેલી એક અનમોલ ભેટ સમજું છું મારી જિંદગીની શરૂઆત ભલે મારા એક નાનકડા ગામડામાં થયો મારો જન્મ આણંદ પાસા ગામમાં માતા પિતાની પરિસ્થિતિ એટલી બધી ગરીબ હતી કે એ એક ટાઈમનું ખાવાનું પણ એ લોકો ખાઈ નતા શકતા દસ હજાર થી ઓછી વસ્તી ગામડામાં મારો જ્યારે જન્મ થયો મને તાવ આવ્યો આઠ મહિનાનો તો ત્યારે મા બાપની પરિસ્થિતિ એટલી બધી ગરીબ હતી કે એ લોકો કોઈ ડૉક્ટર પાસે ન લઈ ગયા પણ સીધા જ મને એકાદ વરસનો થયો ચાલતો ન થયો સવા વર્ષનો થયો એટલે એ લોકો ભૂતભુવાઓ પાસે લઈ ગયા મસ્જિદોમાં લઈ ગયા મંદિરોમાં લઈ ગયા કોઈએ કીધું માતાજીનો રથ ફરી વર્યો છે કોઈએ કીધું એને ગયા જન્મની ગ્રહણના નિમિત્તે એને ક્યારે ભાગી ગઈ છે કોઈએ કીધું એને ભૂતભુવા કરાવો મા બાપની પરિસ્થિતિ બહુ ગરીબ હતી દોઢ વર્ષે જ્યારે મને એમને આણંદ હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ખબર પડી કે છ મહિનાની ઉંમર હતી ત્યાં તાવ આવ્યો અને ગામના ડૉક્ટરે કંઈ ઇન્જેક્શન મૂકી દીધું એટલે ડૉક્ટરે કીધું કે એને તાવ ગતો રહ્યો છે પણ સાથે એના આ જીવન એના બંને પગો પણ લઈ ગયા છે એને પોલિયો થઈ ગયો છે ગામડાના લોકો એક સહાનુભૂતિથી દયાથી બિચારો વિકલાંગ છે હું ઘસડીને ચાલું ગામડામાં એકથી આઠ ધોરણ સ્કૂલ ભણતો દસ ધોરણ દોઢ કિલોમીટર ચાલીને જતો ગામના કૂતરાઓ મને ભસતા નાના બાળકો મને જોઈને એક રમકડું સમજતા હતા સ્કૂલમાં મારી તબિયત બગડી ગઈ હોય વોમિટિંગ થઈ હોય કંઈ થયું હોય તો મારી મા અને મારા દાદા સ્કૂલના ટીચર બોલાવા જાય ત્યારે એ આવે ત્યારે સાફ કરે અને એ પરિસ્થિતિમાં એકથી દસ ધોરણ હું અડાસ સ્કૂલની અંદર ભણ્યો આ એક થી દસ ધોરણ ની વાત કરી અડાસ શાળાની વાત કરીએ આણંદ બાજુમાં આવેલું એક અડાસ ગામ આપે વાત કરી કે હું જયારે જતો તો બિલકુલ ગામના બાળકો મારી મજાક ઉડાવે બિલકુલ તરછોડાયેલો એક વ્યક્તિ હોય આપે કીધું કે એક રમકડું હોય તે રીતે આપને જોતા હતા અને અમુક લોકો એવું માનતા હતા અંધશ્રદ્ધાના કારણે કે કુદરતનો કાંઈક પ્રકોપ છે માતાજીનો રથ ફરી ગયો છે તેના કારણે આપ ભગવાનને સ્વીકાર્ય નથી એટલે કે બિલકુલ આપને એક કહી શકાય કે અનટચેબિલિટી ટાઈપનું એક વર્તન થતું હતું મારો મારો સીધો સવાલ એ છે કોઈક એવો પ્રસંગ કે જ્યાં સૌથી વધુ આપને એવું લાગ્યું કે આનાથી વધુ અપમાન મારું બીજું કંઈ હોઈ ન શકે ગામડામાં જ્યારે હું જતો આખું ગામ મને દયાથી જોતા બાળકોનો મજાક કરતા ત્યારે મને એમ થયું કે ઈશ્વરે આ ગામમાં દસ હજાર માણસોની વચ્ચે મેં એવા શું પાપ કર્યા હશે કે જન્મનરતની હાથે મને ગરીબી આપી અને વિકલાંગતા પણ આપી એટલે મને એમ થયું કે અમારે જિંદગી જીવવી જ નથી એટલે ઊંઘની ગોળી જે આવે છે લોકો ઊંઘની ગોળી મેં પાંચ દસ ગોળીઓ ખાઈ લીધી યુ કમિટેડ સુસાઈટ હા એટલે મને એમ થયું કે મારે જિંદગી જીવવી જ નથી જિંદગી આ જિંદગી અત્યારે તો મારા મા બાપ છે ભલે ગરીબ છે બે ટાઈમ ખાવા આપે છે પણ એ નહીં હોય તો મારું શું થશે એટલે મારે જિંદગી જીવી નથી એટલે મને એમ થયું કે મારા આપ આ ઘેરની ગોળી કરીને કાયમ માટે સૂઈ જવું દોઢ દિવસ પછી હું જ્યારે જાગ્યો ત્યારે મને અંદર અંદર એમ ફિલિંગ થયું કે ઈશ્વરને મંજૂર છે એ તું સ્વીકારી લે ને જો જવાનો તો દોઢ દોઢ દિવસમાં તું ઉપર પહોંચી જાત પણ તું જ્યારે ઉપરથી પાછો જ આવ્યો છું તો આ તારી જિંદગી છે જિંદગી તું જીવવા માર જિંદગી જીવવા જેવી છે ભલે ઈશ્વરે કંઈક મુશ્કેલી આપી છે એ આપણા શાસ્ત્રો પ્રમાણે માણીએ તો કર્મોની સજા છે પણ જિંદગી જીવવી એ આપણી પોતાની જિંદગી છે તો તું જિંદગી જીવી લે એ સંકલ્પ સાથે મેં જિંદગીની શરૂઆત કરી આ કનુભાઈ જિંદગીની શરૂઆત કરી એક સમય એવો હતો કે જ્યારે લાગ્યું કે આ જિંદગી મને જ કેમ આવી જિંદગી આપી અને આવા વિચારને લઈને આપે સુસાઇડ કમિટ કર્યું આપે આપઘાતનો પ્રયાસ કર્યો દોઢ દિવસ બાદ જ્યારે આપ જે કહી શકાય કે ભાનમાં આવે ને ત્યારે આપને લાગ્યું કે હવે જો ભગવાને મને અહીંયા રોકાવાનું કીધું છે તો હવે હું કંઈક પ્રૂવ કરીશ પરંતુ આ તકલીફ આ તકલીફથી બિલકુલ વિપરીત એક તરફ ભાંગી ગયેલા કનુભાઈ અને એની સામે વિકલાંગોને પોતાના હક મળે તેના માટેનું કરેલું અગિયાર અગિયાર દિવસનું ઉપવાસ આંદોલન આપની વાત આપની વાત બિલકુલ સાચી છે હું એસએસસી પાસ થયા પછી હું મને એમ થયું કે મારે કંઈક ભણવું છે મારા મા બાપે કીધું કે ભાઈ ભણવાની પરિસ્થિતિ અમે તો પાનનો ગલ્લો તને કરી આપીશું ગામમાં કોલેજ સારથી અમારાથી ખર્ચો નહીં થાય પણ હું અમદાવાદ સજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મેં એડમિશન લીધું તો મને રહેવાનું ક્યાં મળે તો અમદાવાદમાં નજીકમાં અપંગ માનવ મંડળ નામની એક સંસ્થા હતી ત્યાંના ટ્રસ્ટી સુનંદાબેનને કહીને હું મળ્યો કે મને હું સવારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી હું કોલેજ કરીશ અને અગિયારથી પાંચ હું અપંગ માનવ મંડળમાં એક શિક્ષક તરીકેની હું સેવા બજાવીશ મને એના બદલામાં કશું જોઈએ નહીં તમે મને રાખો અને મને બે ટાઈમનું જમવાનું આપો સુનંદાબેન બહુ દયાળુ હતા એટલે એમને તરત જ મને એડમિશન આપી દીધું મેં અમદાવાદમાં ઘણા બધા વિકલાંગ છોકરીઓ બહેનોને જોઈ અને મને એમ થયું કે આ વિકલાંગ દીકરીઓ ઈશ્વરનો તો મારા પર કેટલું વરદાન કહેવાય કે મને એક પુરુષ બનાવ્યો છે તો મારે આ વિકલાંગ દી બહેનો માટે વિકલાંગ ભાઈઓ માટે મારે કંઈક કરવું જોઈએ કોલેજનો એક નાનકડો પ્રસંગ કહી દઉં હું કોલેજમાં દાખલ થયો અને ત્રીજા દાડે પ્રિન્સિપાલ સીએલ શાસ્ત્રી સાહેબે મને બોલાવીને કહ્યું કે તું ખાખીની પેન્ટ ચદ્દી પહેરીને આવ્યો છું અને બુસકોટ પહેરીને આવ્યો છું આ કોલેજમાં ચદ્દીવાળાને ચાલે નહીં તું પેન્ટ લઈ આવ પેન્ટ ભરું પેન્ટ હશે તો આજ જ તને હું ભણવા દઈશ નહીં તો હું તને પેન્ટ વગર તું આવીશ ચદ્દી પહેરીને તો હું કોલેજ નહીં રાખું તને મેં સાહેબને કીધું મારી પાસે મારા મા બાપની પરિસ્થિતિ એવી નથી કે મને એક સારું પેન્ટ લઈ આપે તો એમ કર તું સાંજે મારે ઘેર આવજે અને એમની જૂની પેન્ટો મને એમને આપી એ જૂની પેન્ટો મેં પહેરી દી હતી પણ બીજા બાળકોને જ્યારે હું વિકલાંગને જોતો ત્યારે મને એમ થતું હતું કે મારે નાના નાના બાળકોને હું જો મને થાય કે આ બાળકોની શું પરિસ્થિતિ હશે મારે કંઈક કરવું જોઈએ એ અનુસંધાનમાં ગુજરાત સરકાર સામે મેં પહેલું એક નાનકડું આંદોલન ચાલુ કર્યું કે એસટીમાં આ વિકલાંગોને વિના મૂલ્ય અભ્યાસ વિના મૂલ્ય મુસાફરી કરાવવી પડશે અને એની જોડે કોઈ એસ્કોટ હશે તો એને પણ તમારે બેસાડવો પડશે અને એની સીટ દરવાજાની સામે મૂકવી પડશે ત્યાં સુધી ત્યાં સુધી ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની કોઈ પણ સવલત અપાવી જ નથી વિકલાંગોને કે વિકલાંગ એટલે વિકલાંગ જ છે એ કંઈ કામનો જ નથી એને બે ટાઈમ ખાવા આપો અને બે જોડી કપડાં આપો એટલે બહુ થઈ ગયું એ તો ઈશ્વરે મોકલેલા આવા દયાળુ કે આવા દયા ઉપર જીવનારા વ્યક્તિઓ હશે પણ મને એમ થયું કે નહીં મારે લડત આપવી જોઈએ અને પહેલી શરૂઆત મેં કોલેજના પ્રિન્સિપાલને વાત કરી કે તમે યુનિવર્સિટીમાં વિકલાંગોને કેમ રમતગમતમાં ભાગ લેવા નથી દેતા અલગ સ્પોટ કેમ નથી રમાડતા તો તે ટાઈમના કુલ સચિવ મારી વાત સાંભળી અને યુનિવર્સિટીનું એક રમત વિકલાંગો માટે રાખી યુનિવર્સિટી લેવલે મેં જોયું કે વિકલાંગો બહારથી આવતા હતા તો એસટીના ભાડા બહુ જાય એક તો વિકલાંગની પરિસ્થિતિ એવી કે બસ જતી રહે વિકલાંગ વિચારો નીચે બેસી રહે એના માટે સીટ નથી એટલે મારા મનમાં એમ થયું કે મારે આ આ બહુ જ મોટો જટિલ પ્રશ્ન છે મેં કાગળો બધા ઘણા લખ્યા પણ કંઈ થયું નહીં પછી મેં છેલ્લો કાગળ લખ્યો કે આ દિવસે તમે મારી વાત નહીં માનો તો હું અપાસ પર બેસીશ તે સમયના મુખ્યમંત્રી વાહન વ્યવહાર મંત્રીના મનમાં કે આ વિકલાંગ શું કરવાનો છે તો હમણાં એવું થઈ જશે પણ અગિયાર દિવસ સુધી સુરત અમદાવાદના વિકલાંગ મારા સાથી મિત્રોની સાથે બધા મિત્રોએ કીધું અહીંયા જે રેખાબેન આવ્યા છે એમને પણ મને કહ્યું અરે અગિયાર દિવસમાં તમે મરી જશો સરકાર કોઈ નહીં સાંભળે અરે અપાસ આ મારને અપાસ કરશો તો બે દાડામાં તમે મરી જશો મેં કહું કંઈ વાંધો નથી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ સાત ને અગિયાર દિવસ પછી સરકારની આંખ ખુલી સુરત અમદાવાદના મીડિયાઓએ હું ધ્યાન કહ્યું કે આ કંઈક સાચી લડત છે ગાંધીજી દા માર્ગે

સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં પંગુતા આ શબ્દ ભલે સાહિત્યિક રીતે બહુ સરસ બોલાતો હોય પંગુતા પરંતુ ક્યાંક નજર તો એક એવી જ હોય છે કે આપે જેમ પહેલા કીધું કે આ શું કામનું આવા વ્યક્તિઓને જ્યારે સમાજમાં સ્વીકાર્ય નથી બનતા ત્યારે પંગુતાથી પદ્મશ્રીની વાતો કરતાં પહેલાં વચ્ચે પ્રભુતામાં પગલાંની વાત કરીએ બહુ સરસ તમારો પ્રશ્ન છે હું જ્યારે સુરત ગયો ઓગણીસો પંચ્યાસીમાં તો મને એમ થયું કે મારે નોકરી કરવી નથી મારે કંઈક કરવું છે તો સુરતની ઝૂપડપટ્ટીમાં મેં એક વિકલાંગ બંધુ પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી ઓકે કયા વર્ષની વાત છે ઓગણીસો પંચાસીવિ ઓકે ફાઇવમાં કે મારે તો મેં વિચાર કર્યો કે બધા સારા કારીગરો તો બધા ગાંઠશે નહીં મને સુરત જેવા શહેરમાં ઝૂપડપટ્ટીમાં કોઈ મદદ નહીં કરે તો મેં એક કમ્પોઝ મારો એક વિકલાંગ નેટ શોધી કાઢ્યો કે કમ્પોઝ કરે એક માણસ મશીન ચલાવે એક વિકલાંગ ટેલિફોન ઓપરેટર તરીકે તો હવે ચાર પાંચ વિકલાંગો મારી સાથે મેં ભેગા કર્યા લોકોને કીધું કે આપણે એકબીજાની સાથે રહીને જે કમાઈએ એ આપણે સરખા ભાગે વેચી લેવાનું તો બધાએ હા પાડી તો એમાં ઓપરેટર તરીકે જેના બંને હાથ નથી એવા હંસાબેન પટેલ એ પણ આવતા હતા કારણ કે એના એના ફાધર નાને નાનપણથી જ એક્સપાયર થઈ ગયેલા એની પણ પરિસ્થિતિ બહુ નાજીક હતી તો એ સાથે પ્રિન્ટિંગ પ્રેસમાં બેસે તો એક દિવસ મારા મેનેજરે મને કહ્યું એ એ એક આંખે એ અંધ હતા પૂજાભાઈ કરીને તો એને કીધું કે સાહેબ તમે આપણે બહારનું ખાઈએ છીએ રોજ તમે ચા ચા પીવો બહારની ને ભજીયા ખાઓ છો અને એ રીતે દિવસ જાય છે એના કરતાં હંસાબેન સાથે તમે લગ્ન કરી લો ને એટલે મેં કીધું કે પૂજાભાઈ મારે તો બંને પગ નથી એના બંને હાથ નથી તો અમે લગ્ન કરીને પછી કેટલો પ્રોબ્લેમ થશે આ તો વિચારવા જેવું છે કાલ ઉઠીને કંઈક બાળક થાય તો કોણ એને મોટું કરશે પણ કે તમે પૂછો તો ખરા હંસાબેનને એટલે હું તો એ જ દિવસે એની વાત પરથી હું આવી ગયો ને જ પૂછવા ગયો એટલે મેં કીધું ખાવા બનાવી આવું મારે બનાવું છું રોટલીને શાક હાથ નથી હા તો લોટ છું હું એમની તમારા જેમ ભાખરી બનાવી આપું છું એના હાથ એટલે જેમ અત્યારે દેખાય પગ પણ કામના નહીં પણ એનાય બંને હોત પોલિયોવાળા કશું કામ થઈ ન શકે પણ છતાંય ને પોતાની વિલ પાવરથી એ કામ કરતા હતા તો એ હિસાબે અમે મેં વાત કરીને એમને હા પાડી દીધી હા પાડી દીધી અમે બે વગ્ન કર્યા મને બે દીકરીઓ થઈ મારી મોટી બેબી રચના ટેલર અને સોનલ ટેલર રચના આજે એમ બી એ થઈ ગયેલી છે અને મારી સાથે જ મારી સેવામાં છે નાની દીકરી બી કોમ થઈ ગઈ છે આઈસી ડબલ્યુ કરે છે કોલેજમાં એડમિશન બાદ અગેન વાત આવે ત્યાં રોજગારીની જો આપે કીધું કે જે તે સમયે ઓગણીસો ને પંચ્યાસીમાં સરકાર દ્વારા વ્હીકલની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જો બેસવાની પણ જો રિઝર્વેશન એટલું નહોતું તો કદાચ આટલા પ્રયત્નો તો નહીં થયા હોય કે વિકલાંગો માટેના એવા સમયે પોતે એન્ટરપ્રેન્યોર ક્યાંક પોતે ઉદ્યોગ સાહસિક બનીને પોતાનો એક બિઝનેસ જે શરૂ કરીએ અને એમાં પણ વિકલાંગોને જ લઈએ અને આપણે કામ શરૂ કરીએ ભાઈ આ વસ્તુ આખી છે ને આમ જોવા જઈએ તો એક કોઈ ફિલ્મી સ્ટોરી જેવી લાગે છે આની 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 પાછળ આની પાછળ કોઈક એક વ્યક્તિ નહીં કોક એક એવો આદર્શ કામ કરતો હશે જિંદગીની એવી કઈ ઘટના જે આપણે આ મક્કમ મનોબળ તરફ લઈ ગઈ મેં તમને કહ્યું ને કે જ્યારે હું ઉપરથી પાછો આગ અને અમદાવાદમાં મને એક રેખાબેન પાણસણિયા જે મને પહેલાંમાં પહેલું એનું એ પોતે વિકલાંગ અને એમને નોકરી મળી ગયેલી હતી તો મારી પાસે તો પેન્ટ કે શર્ટ નવા કપડાં હતા નહીં એને નોકરી મળી ગયેલી એકસો વીસ રૂપિયાના પગારમાં એ એકસો વીસ રૂપિયાના પગારમાંથી એ બેન પહેલી જ વાર પેન્ટ શર્ટ મારા માટે લઈને આવ્યા કે લો કનુભાઈ તમારી પાસે કપડાં નથી તો હું તમને મારા પગારમાંથી હું એક પેન્ટ શર્ટ આપું ને એમનો પરિચય મને અપા હું અપાસ પર બેઠેલો તો ત્યાં મને થયો અને ત્યાંથી પછી ઠાણી લીધું કે કે સમાજ માટે જ હું જીવીશ તો વિકલાંગો માટે જ જીવીશ અને મરીશ તો આપણને વિકલાંગો માટે જ મરીશ કનુભાઈ આપે શરૂઆત કરી ચાર પાંચ જે વિકલાંગોને ભેગા કરી આપે કીધું તે પ્રમાણે બેન પણ આવ્યા એ બહેનને આપણે પ્રપોઝ કર્યો અને તેમની સાથે આપના લગ્ન થયા ધીરે 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 લોકોમાં આ વાત ફેલાતી ગઈ અને જે દુનિયા ઓગણીસો છપ્પનમાં આપને ખરાબ લાગતી હતી આ જ દુનિયા આ જ દુનિયાના લોકોએ આ જ ગુજરાત રાજ્યના લોકોએ આણંદથી લગભગ બસો અઢીસો કિલોમીટર દૂર આવેલા સુરતમાં ત્યાં ત્યાંના લોકોએ તમને ઉમળકાથી બિલકુલ કહી શકાય કે માગો તેવી મદદ આપવાની શરૂ કરી એમાં એવું થયું કે ઓગણીસો ને છન્નુંમાં સુરતમાં રાવ સાહેબ કરીને હતા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પીસી પાંડે સાહેબ હતા હવે એમને મને મળવા બોલાવ્યા દિવાળીના દિવસે તો એમને મળવા ગયો તો પીસી પાંડે સાહેબે કીધું કે આ શહેરમાં નાના નાના વિકલાંગો ખૂબ ભીખ માગે છે રસ્તા પર ને આપણા શહેરમાં લોકો આવે તો આ મને નથી ગમતું કનુભાઈ કંઈક કરવું જોઈએ તમારે મેં કીધું સાહેબ હું કરવા તૈયાર છું સુરત શહેરમાં મેં છુપરપટ્ટીમાં બાપુનગર અને બીજા વિસ્તારોમાં મેં સર્વે કરેલો એ ટાઈમે તો બારસોને હસી નાના નાના વિકલાંગ બાળકો મને મળેલા ઓગણીસો એકાણુંની વાત કરું છું મેં એમને લિસ્ટ આપ્યું તો કે તમે આના માટે કંઈ કરો ને મેં કોઈ સાયકલ આપવાથી કામ નહીં પતે બે ટાઈમ ખાવાનું આપવાથી કામ નહીં પતે એને તો કે શું કરીએ તો કે આની વિકલાંગતા દૂર થાય મેં એમને કહ્યું કે એની વિકલાંગતા દૂર કરવા માટે પહેલાં એને શિક્ષણ આપવું પડે પછી એને તાલીમ આપવી પડે અને પછી જ એનું પુનઃસ્થાપન થાય જો વિકલાંગતા દૂર કરવી હોય તો એને પહેલાંમાં પહેલું શિક્ષણ આપો તો એમને રાવ સાહેબને બોલાવ્યા કે કનુભાઈનો આ કામમાં આપણે મદદ કરીએ રાવ સાહેબે કીધું હું એક પણ પૈસો મદદ નહીં કરું ચાર પાંચ રૂમ એમને જોઈતા હોય તો હું આપી દઉં કોઈ તૂટી ફૂટી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોઈ સ્કૂલના ઓરડા આપી દઉં રાવ સાહેબ કે તમે કંઈ કરો મેઘુ સાહેબ મેં સ્વપ્ન જોયું છે ખુલ્લી આંખે મેં સ્વપ્ન જોયું છે કે હું જિંદગીમાં આ કામ કરવાનો છું પણ આજે મારી પાસે ચારસો ને પંચોતેર રૂપિયા ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટમાં છે એનાથી વધારે ફંડ નથી આમાં મને ભણાવવા ટીચરોનો પગાર આપવો પડે બાળકોને લાવવા પડે આવું કેવી રીતે હું કરી શકું એમને કીધું કે કંઈ વાંધો નહીં મેં ચાર બાળકોથી એક સાત સત્તાણુંના રોજ વિકલાંગ બાળકોની સ્કૂલ અંબાનગરમાં ચાલુ કરી પોલીસ કમિશ્નરે એકાવન હજાર રૂપિયા પાડ્યા શહેરના પ્રતિષ્ઠ વ્યક્તિઓ આવવા માંડ્યા એક જ વર્ષની અંદર એકસો તેર વિકલાંગ બાળકો અંદર એડમિશન લીધું અને બે હજારમાં માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ શપથવિધિ થઈ ત્યારે હું એ શપથવિધિમાં હું જોવા ગયો કે નવા મુખ્યમંત્રી કેવા છે તો લગભગ પચાસ હજાર કે લાખ માણસની મેદનીમાં એમને મારી પર નજર પડી કે એક વિકલાંગ માણસ અહીંયા કેવી રીતે શપથવિધિમાં આવ્યો છે એ શોધતાં શોધતા મને મળ્યા અને મને કે તમે શું કરો છો એમને એમ કે હું કંઈક સારી જગ્યા પર મેં કહ્યું તો કંઈ કરતો નથી સાહેબ મારો એક પ્રિન્ટિંગ પ્રેસ છે અને હું આ વિકલાંગ બાળકોની સ્કૂલ ચાલું છું તો કે ક્યાં મેં કહું સુરત તો કે શું મળે મેં કહું સાહેબ કોઈ મુખ્યમંત્રી થઈને કોઈ વિકલાંગને ત્યાં થોડા આવે કોઈ આવે ખરું મેં કીધું એટલે એમને મને ત્યારે વચન આપ્યું કે હું આજે શપથવિધિ લઉં છું કે જેવો સુરત આવીશ એવો હું તમારી સ્કૂલમાં આવીશ એટલે મેં તે વખતે જ માન્ય મુખ્યમંત્રીને કહ્યું કે સાહેબ નેતાઓ તો વચનો આપે છે એમ મને પણ એક ઈશ્વરે આટલું બધું મેં જિંદગીમાં હું ભોગવી રહ્યો છું હું આટલો દુઃખી છું તો તમે કેવી રીતે આવવાના મારે ત્યાં આશ્વાસન આપો આપે તમે કે હું કનુભાઈ તમને વચન આપું છું અને જેવા સુરત આવ્યા એટલે એરપોર્ટ પરથી સીધી ગાડી વિકલાંગ બાળકોની સ્કૂલમાં આવી ગયા અને ત્યાં આવીને મને કે કનુભાઈ બોલો હું તમને શું મદદ કરું તમારી શું ઈચ્છા છે મેં કીધું વડોદરા થી લઈને મુંબઈ સુધીના વિસ્તારમાં સાહેબ એક પણ સરકારી વિકલાંગની સ્કૂલ નથી એક પણ એનજીઓએ પણ કોઈ ચલાવતું નથી આ બહુ કઠિન કામ છે તો બોલો શું મદદ કરું મેં કહ્યું કે મને નદી કિનારા ઉપર કોઈ સારી જગ્યા ઉપર મને વિકલાંગોની સ્કૂલ બનાવી છે જગ્યા મળે તો તો કે બાગો આજે તમે જે કહેશો એ કરીશ જો તમે બના તમે જમીન આપતા હોય તો બિલ્ડિંગ હું બનાવી આપું અને જો હું તમને જગ્યા આપું તો બધું તમારે ચલાવવું પડશે મેં ક્યું કે એક મિનિટમાં જવાબ આપો અને એટલે મેં કીધું સાહેબ મને જગ્યા આપો અને માન્ય મુખ્યમંત્રીની સંવેદનાનું હૃદય હતું ભરેલા હૃદય એમને જાહેરમાં કીધું કે હું તમને જગ્યા અપાવીશ અને આ જગ્યા આવીને ત્યાંથી આજે આખું સંકુલ બન્યું છે તે બન્યું નાઉ કમ ટુ કમ ટુ ધેટ પોઈન્ટ કે લાઈફનો એક એવો 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 એક દિવસ એવી ક્ષણ એવો પ્રસંગ થઈ ગયો કે જેના માટે લોકો તરસતા હોય છે પદ્મશ્રી એવોર્ડ પદ્મશ્રી એવોર્ડ જ્યારે આપને પ્રાપ્ત થયો જ્યારે આપણે જાણ થઈ મારે મારે મોમેન્ટ યાદ કરાવી છે હું તમને શું કહું પદ્મશ્રી એવોર્ડ માટે મેં કોઈ જાતનું એ કંઈ કર્યું નહોતું પણ ગુજરાત સરકારે મારા નામની ભલામણ કરી હશે અને યોગાનું યોગ પચીસમી જાન્યુઆરીએ મુખ્યમંત્રી સુરતમાં હતા પાંચ વાગે એમને ખબર પડી કે કનુભાઈ ટેલરને પદ્મશ્રી એવોર્ડ જાહેર થયો સીધા જ મારી પાસે આવી ગયા મને એમ થયું કે કૃષ્ણ ભગવાન સુદામાને ત્યાં આવ્યા મારી આંખોમાં આંસુ હતા અને મને કીધું કનુભાઈ તમે તો ગુજરાતના વિકલાંગોનું સાથે સાથે ગુજરાતનું નામ રોશન કર્યું મેં કીધું સાહેબ આ તો બધું તમારી લીલાથી થયું છે હું તો ફક્ત નિમિત્ત બન્યો છું આજે મારા ચારસો બાળકો એક હજાર બાળકો મારા ભણી ગયા ઓગણીસો સત્તાણુંથી લઈને આજે ઓગણીસો બાર કે આ તેરમાં સુધીમાં એક હજાર બાળકો ભણી ગયા કેટલા બાળકો મારા ડૉક્ટર છે એમ થઈ રહ્યા છે કેટલા એન્જિનિયર થઈ રહ્યા છે એક હજાર બાળકમાંથી આજે એક હજારમાંથી એક પણ બાળક મારો સુરત તો ફૂટપાથ પર ભીખ નથી માર મોરારજીભાઈ દેસાઈએ સૌથી પહેલી વખત જો કદાચ લિફ્ટ કર્યા હોય આપને તો એ હતા મોરારજી દેસાઈ વાત છે જીની વાકવામાં આવે મને જ્યારે હું અપવાસ પર બેઠો તો હું પાછો મારા ભૂતકાળમાં આવું છું અપાસ પર બેઠો તો ત્યારે મોરારજી દેસાઈ મને ખબર જોવા આવ્યા હતા એ અહીંયા વિદ્યાપીઠમાં આવ્યા છે છાપામાં વાંચું અને ત્યારે મારો પહેલો પરિચય થયો એમને મારામાં શું જોઈએ મને ખબર નથી પણ સેવન્ટી નાઇનમાં સિક્સ મોબિલિટી ઇન્ટરનેશનલ વર્લ્ડ કોન્ફરન્સ જીનિવામાં હતી ત્યાં એમને મારી પસંદગી કરી હું જીનીવા ગયો પહેલી વાર વિમાનમાં બેઠો મારા મા બાપ મોરારજી દેસાઈ કીધું કે હું તને એક ટિકિટ સિવાય બીજું કંઈ સરકાર આપશે નહીં તારે તારી જાતે જ જવાનું છે તૂટી ફૂટલી મારા સગાવાલાએ કોઈ બેગ આપી કોઈ બે જોડી કોઈ કોટ આપ્યા કોઈ કોટ આપ્યો મને હું એ લઈને ત્યાં ગયો જીનીવામાં મારું પ્રવચન મેં વિચાર કર્યો કે ત્યાં તો દુભાષ્યા હતા એટલે મારે હિન્દીમાં જ બોલવાનું હતું એટલે મને એમ થયું કે મારે સાચું ચિત્ર જ આપી દેવું જોઈએ કે જેને બહુ જ પાપ કર્યા હોય એ એનો જન્મ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ આફ્રિકા એ દેશોમાં ભગવાન એનો જન્મ આપતા હશે એ વિકલાંગની દશા ત્યાં ભોગવવાની અને પછી મેં કહ્યું કે આ દેશમાં આવ્યા પછી મેં જોયું કે જેને બહુ જ પૂર્ણ કર્યા છે એવા વિકલાંગોનો જન્મ અમેરિકા સ્વિટરલેન્ડ લંડન ત્યાં થતો હશે અમારા દેશના વિકલાંગોની દશા એક ટાઈમ ખાવાનું પણ નથી મળતું મારું પ્રવચન બહુ સ્પષ્ટ હતું એટલે એ લોકોએ નિર્ણય કર્યો ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કે ભારત સરકારને એની જાણ કરવી જોઈએ અને એનો રિપોર્ટ હું જ્યારે દેશમાં આવ્યો ત્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા એ સુપુત કર્યો ત્યારે ઇન્દિરા ગાંધીએ ડિક્લેર કર્યું કે ઓગણીસો એક્યાસીનું વર્ષ આખું વર્ષ આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ તરીકે ઉજવવામાં આવશે એમાં ભારત પણ એમાં અગ્ર ફાળો આપશે થેન્ક યુ વેરી મચ કનુભાઈ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો કનુભાઈની વાત અને એક બહુ બહુ સૂચક વાત તેમણે કરી કે જો અલગ 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 વિષયો પર આપ પોતાના કેબિનેટમાં જો મિનિસ્ટર રાખી શકતા હો નાનામાં નાની બાબતો પર ધ્યાન રાખી શકતા હોતો દસ કરોડ કરતાં પણ વધુ જે વિકલાંગો છે તેના માટે ભારત દેશમાં એક એવી સ્પેશિયલ મિનિસ્ટ્રી ઊભી થવી જોઈએ કે ખાતું ઊભું થવું જોઈએ જે સતત ચિંતા કરે વિકલાંગોની પોતાનું દુઃખ પણ પ્રગટ કર્યું કે ક્યાંક સમાજ પણ અસંવેદનશીલ છે લોકો તેમને ફક્ત દયાની અથવા તો ઘૃણાની ભાવથી જુએ છે પરંતુ તેઓ ઈચ્છી રહ્યા છે કે કદાચ પૈસાની જરૂર નથી પરંતુ ભાતૃભાવ બહુ જ સુપબ એક બહુ સારો શબ્દ તેમણે આપ્યો કે એક ભાતૃભાવની અપેક્ષા દરેક વિકલાંગો રાખે છે કનુભાઈ પોતે તો આ બધી જ અલગ અલગ વિટમણાઓમાંથી અલગ અલગ વિષમ પરિસ્થિતિઓમાંથી તેઓ પાર પાડીને એક લેવલ સુધી પહોંચી ગયા ઇવન કે પદ્મશ્રી એવોર્ડ પણ આ એક વિકલાંગ એક સમયમાં જે વિકલાંગ કહેવાતી હતી જે વ્યક્તિ હળદૂત થતી હતી તે વ્યક્તિએ પોતે દ્રઢ મનોબળથી પ્રૂ કરી આપ્યું કે જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે અક્ષમ હોય પરંતુ માનસિક રીતે જો તે પોતે કંઈ ધારી લે છે તો પદ્મશ્રી એવોર્ડ પણ પ્રાપ્ત કરી શકે છે આશા રાખીએ કે કનુભાઈએ જેટલા પણ વિચારો મૂક્યા છે તેમના જે દુઃખ છે દર્દ છે વેદના છે તે કદાચ આપ સુધી પહોંચે અને ક્યાંક આપણે આપણે બધા પોતાનામાં કંઈક બદલાવ લાવીએ થેન્ક યુ વેરી મચ અગેન ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર